શ્રી સાંઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે. રાત્રિના 10:30 કલાકે સૂર્યમુખી હનુમાનજી મંદિરના મહારાજશ્રીનો કોલ આવતા તેમના રાજમહેલના ગેટ નંબર 4 પાસે મગર દેખાતા તે મગર 8-9 ફૂટ મોટો મગર આવી ગયો છે, તો ફટાફટ આવી જાઓ તેવો શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટને ફોન ગયો હતો. ત્યારબાદ તેમની ટીમના જયેશભાઈ પટેલ તેમની ટીમ સહિત સ્થળ પર પહોંચ્યા તો આ મગર મંદિરના સામેના ભાગના 3-4 ફૂટના ખાડામાં ઉતરી જતા તેમને આ મગરને ખાડામાં શોધવાની કામગીરીના સમય દરમિયાન ત્યાં વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના અમિત પટેલ અને સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપ સિંઘ ત્યાં આવી જતા તેમની ટીમ સાથે ભેગા મળીને એ 8-9 ફૂટના મગરને એક ટીમ વર્ક કરીને આ મગરને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરેલ છે. અને તે જ ટાઈમ પર ગેટના સિક્યુરિટીએ તેમને એક બીજા મગરની જાણ કરતા એ ગેટના બહાર લાલબાગ બ્રિજની નીચેના રોડ પર આ મગરનું બચ્ચું દેખાતા તેમને જાણ કરી તો અડધી ટીમના વોલન્ટિયરે ત્યાં દોડી જતા આ મગરના બચ્ચાને બી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને આ 8-9 ફૂટનો મગર અને 3-4 ફૂટના મગરના બચ્ચાને વન વિભાગના નીતિનભાઈને જાણ કરીને સુપ્રત કરી દીધેલ છે. ગેટ નંબર 4 વિશ્રામબાગ સૂર્યમુખી હનુમાનજીના મંદિર પાસે કાશી સરહદની સામે રાજમહેલની અંદર આ મગર ગઈકાલે જ દેખાતો હતો, પણ ગઈકાલે અમે લોકો આવ્યા અહીંયા આગળ એક થોડું પાણીની પરિસ્થિતિ હતી, કાલે વરસાદ બી ચાલુ હતો તો પાણીના કારણે આ મગર દેખાવાનો, અને આજે ફરી દેખાતા અહીંયાથી અમને ફોન આવ્યો કે ભાઈ આ મગર આજે દેખાઈ ગયો છે, તો અમે લોકો આવ્યા આ મગરને વ્યવસ્થિત રીતે વોચ કર્યો, એના પછી થોડી ભારે જહેમત બાદ આ મગરને અત્યારે રેસ્ક્યુ કરી દીધો છે. લગભગ અમને આ મગર રેસ્ક્યુ કરતા 2-2.5 કલાક થયા છે, કેમ કે સિચ્યુએશન એવી હતી એના કારણે. આ મગરને રેસ્ક્યુ કરવા માટે અમે આજે આખી વડોદરાની જે અમારી સંસ્થાના અમે બધા છે, ટીમવર્ક છે અમારું, જેમાં એક આ સંદીપભાઈ છે. સંદીપભાઈ આપની સંસ્થાનું નામ? સે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ. મારું ટ્રસ્ટનું નામ છે અમિતભાઈ. આપના શું? મારું વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ શ્રી સાંઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટ. એમની જોડે અમારી આ બધા જે અમારા ફાઇટરો છે, જે અમારા વોલેન્ટિયરો છે, એ બધાના અને અમારી સંસ્થાઓના ખાસ કોઓર્ડિનેશનથી અમે આ મગર 8 ફૂટનો મગર છે એને સારી રીતે રેસ્ક્યુ કર્યો છે. અને આ એક બચ્ચું, આ મગરને જ્યારે રેસ્ક્યુ કરતા હતા એ દરમિયાન એક ભાઈ આવ્યા અહીંયા સિક્યુરિટીના ફ્રેન્ડ, કે મગર રોડ પર દોડી રહ્યો છે બ્રિજ નીચે, એટલે અમે તરત જ ત્યાં અડધી ટીમ ગઈ અને આ મગરને ત્યાંથી સારી રીતે, નાનું બચ્ચું છે એને બી સુરક્ષિત કરી દીધું. આ 4 ફૂટનો છે. અત્યારે વડોદરાની અંદર પાછું પાણી જે લેવલના કારણે આ મગરો થોડા શિફ્ટ થઈ ગયા છે ઓવરફ્લોના કારણે, કારણ કે એમના નિવાસસ્થાન બદલાઈ જતા હોય છે. તો વડોદરાવાસીઓને કહેવા માગીએ છીએ કે તમે મગરો નીકળે તો પેનિક ના થાવ, મગરો કશું કરતા નથી, એ એક સારો જીવ છે. બસ જ્યારે બી તમને આવા દેખાય એને પથરા ના મારો કે ના એને છેડછાડી કરો. અમારી જેવી સંસ્થાઓના કોન્ટેક છે એને તમે સંપર્ક કરો અને વન વિભાગને કરો. કોઈ બી જ્યાં લગીને અમે લોકો આવીએ બસ ત્યાં લગી એની પર ધ્યાન રાખો અને આ આ જીવને બચાવો, એ આપણા બધાનો સૌનો એક અધિકાર છે. અને આપણા માટે એક વડોદરામાં જેમ કહીએ છીએ કે આપણા દુનિયાની અંદર આપણે આ જે મગરોને આપણે બચાવી રહ્યા છે, લોકો પેનિક થાય છે, પેનિક થવાની કોઈ જરૂર નથી. આ જીવ તમને કોઈ દિવસ હાની કરતા નથી, બસ એને સારી રીતે રેસ્ક્યુ કરવા, બસ અમારી જેવી સંસ્થાઓને અને વન વિભાગને તમે કોન્ટેક્ટ કરો. અત્યારે વન વિભાગની ટીમ આવી રહી છે, આ મગરને સુરક્ષિત ત્યાં આગળ અમે સુપ્રત કરીએ.